good morning, friends. ચલો આજે આપણે શીખશું ચેન્જિંગ ધ જેન્ડર. બરાબર, તમારી બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 50 અને 51 આ બે પ્રશ્નો છે એ બબે માર્કમાં પૂછાય છે. ડુ એઝ ડાયરેક્ટ એવી સૂચના લખેલી હોય, ડુ એઝ ડાયરેક્ટ એટલે કે તમારે ડાયરેક્ટ પેરેગ્રાફમાં જે સૂચના આપી હોય એ મુજબ તમને કીધું હોય બિગિન સ્ટાર્ટ ધીસ આ રીતે શરૂઆત કરો, તો જેમ તમને સૂચના આપી હોય એ મુજબ તમારે પેરેગ્રાફમાં ફેરફાર કરી પેરેગ્રાફ આખો ફરીથી લખવાનો હોય તો આપણે ચેન્જિંગ ધ જેન્ડર આજે શીખશું. એમાં તમને સૂચના આપી હશે રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ચેન્જિંગ ધ જેન્ડર. બરાબર, એટલે કે આપેલો પેરેગ્રાફ છે એમાં જેન્ડરમાં, જેન્ડર એટલે જાતિ, જાતિમાં ફેરફાર કરી અને પેરેગ્રાફ છે એ આખો ફરીથી લખો. બરાબર, તો જાતિમાં ફેરફાર કઈ રીતે કરવાનો, તો કે જ્યાં સ્ત્રીલિંગ આપેલી હોય ત્યાં પુલિંગ કરવાનું, પુલિંગ આપ્યું ત્યાં સ્ત્રીલિંગ કરવાનું, આ રીતે આપણે ફેરફાર કરવાનો. જોઈએ આપણે પેલો પેરેગ્રાફ. ધ કિંગ વોઝ અ રિચ મેન. The king was a rich man. He tried to God to give him more wealth. The God granted him the collectors. He himself wanted to test it. આવી રીતે પહેલી લાઈન છે એ તમને બધાને આપી હોય, ચેન્જ કરીને બિગિન લાઈક ધીસ એટલે કે આ રીતે શરૂઆત કરો, આની જેમ શરૂઆત કરો. તો આપણે પહેલી લાઈન જોવાની, ધ કિંગ વોઝ અ રિચ મેન. ધ કિંગ એટલે રાજા, વોઝ એટલે હતો, રિચ મેન એટલે પૈસાદાર માણસ. રાજા છે એ પૈસાદાર માણસ હતો. તો જો આ શરૂઆતમાં શું કીધું મેં, ધ કિંગ હતો એનું બદલે ક્વીન કરી નાખ્યું. ધ ક્વીન વોઝ અ રિચ મેન વુમન. ધ ક્વીન એટલે રાણી, વોઝ એટલે હતી, અ રિચ વુમન એટલે પૈસાદાર સ્ત્રી. રાણી છે પૈસાદાર સ્ત્રી હતી. તો પેરેગ્રાફ આપણે તો હેડિંગ આજે બાંધી દીધું છે ચેન્જિંગ ધ જેન્ડર, એટલે આપણને ખબર જ છે કે આમાં આપણે જાતિ જ બદલવાની. બરાબર, પણ બોર્ડની પરીક્ષામાં એ સૂચના આપેલી ન હોય, ચેન્જિંગ ધ જેન્ડર એમ લખ્યું હોય, પણ એના બદલે તમને એવી સૂચના આપી હોય ડુ એઝ ડાયરેક્ટ. શું સૂચના આપી હોય? ડુ એઝ ડાયરેક્ટ. બરાબર, પછી પેરેગ્રાફ આપ્યો હોય નીચે આ રીતે તમને કીધું હોય બિગિન લાઈક ધીસ, આ રીતે શરૂઆત કરો. તો આપણે જોઈએ કે આની પહેલી લાઈન, પહેલી લાઈનમાં કીધું છે કિંગ ને એટલે ક્વીન. ત્યાંથી જ આપણે સમજી જા કે રાજાનું રાણી કહ્યું એટલે આપણે જેન્ડર ફેરવવાનું છે, જાતિ બદલવાનું. બરાબર, પેલા આખા પેરેગ્રાફનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરી લઈએ. ધ કિંગ વોઝ અ રિચ મેન. રાજા પૈસાદાર માણસ હતો.
he prayed એટલે તેણે પ્રાર્થના કરી to god god એટલે ભગવાનને to give him એટલે આપવા માટે more wealth એટલે બધાને સંપત્તિ એને ભગવાનને બધું સંપત્તિ આપો એવી પ્રાર્થના કરી the god granted him the golden touch ભગવાનને granted એટલે માન્ય રાખી મંજૂર કરી him એટલે તેણે the golden touch એટલે કે સુવર્ણ સ્પર્શની એને વરદાન આપ્યું સુવર્ણ સ્પર્શ ની એની પ્રાર્થના છે એ માન્ય રહી એ હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ એ એટલે તે હિમસેલ્ફ એટલે પોતે જાતે જ વોન્ટેડ એટલે ઈચ્છતો હતો ટુ ટેસ્ટ એટલે તપાસના પરીક્ષા લેવા એ એટલે તેની ભગવાને એને કીધું કે અચ્છા ગોલ્ડન ટચ હું તને વરદાન આપું છું એટલે કે જે વસ્તુને તોડી સ્વીકારવાની પૈસા છે તો રાજા છે એની પરીક્ષા લેવાય પોતે જ પરીક્ષા લેવાય છે તો હતો તો હવે આપણે જ્યાં રાજા છે ત્યાં રાણી પર તો અહીંયા ધ કિંગ છે ત્યાં શું થશે ધ ક્વીન વોઝ અ રિચ મેન મેન નો બોલાય પણ મેન ને બદલે શું બોલાય વુમન કેમ કે રાણી છે સ્ત્રી બરાબર પછી એ પ્રેટ ટુ ગોડ એમ કીધું ને તો અહીંયા એ કોના માટે લખ્યું હતું એ કોનું સર્વનામ છે પુરુષનું તો હવે આપણું કર્તા તરીકે રાણી છે તો સ્ત્રી છે તો સ્ત્રીનું સર્વનામ શું થશે અહીંયા સી બરાબર છો ખાલી જાતે જ ફેરવાની છે સી પ્રેટ ટુ ગોડ ગોડ એટલે ભગવાન થાય આપણે દેવી લેવાનું શું લેવાનું દેવી તો ગોડેસ કહેવાય એને દેવી ને પ્રાર્થના કરી તો હિમ હિમ ને બદલે શું થશે હર કેમ કે હિનું કર્મ હિમ થાય તો સ્ત્રીનું કર્મ શું થશે હર મોર વેલ બરાબર છો જ્યાં જ્યાં ફેરફાર આવે ત્યાં આગળ લઈ કરું અહીંયા વુમન કર્યું અહીંયા હિનું સી કર્યું અહીંયા ગોટનું ગોટેસ કર્યું હિમનું હર કર્યું બરાબર પછી તો બોર્ડ પાછો અહીંયા બોર્ડ નું બોર્ડેસ કર્યું હતું તો અહીં બોર્ડ નું શું થશે બોર્ડેસ ગ્રાન્ટેડ હિમ હિમ નું શું થશે હર ધ ગોલ્ડન ટચ પછી પાછો અહીંયા એ છે એ આપણે શું કરશું સી સી હિમસેલ્ફ નો કહેવાય પણ શું કહેવાય હર સેલ્ફ હર સેલ્ફ વન કે ટુ ટેસ્ટ ઇટ આટલો ફેરફાર થશે બરાબર જો એક પેરેગ્રાફમાં કેટલા ફેરફાર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ બે આઠ ચેન્જ કરો ત્યારે તમને બે માર્ક્સ મળશે બરાબર ત્યાર પછીનો પેરેગ્રાફ લઈએ એકદમ સેલું છે તમારે ખાલી હિનું સી કરવાનું ને સીનું હિ કરવાનું મેઇન તમારે એટલું યાદ રાખવાનું જ્યાં હિ હોય ત્યાં તમારે સી કરવાનું હિ આવે ત્યાં હર કરવાનું બરાબર અને હિમ આવે ત્યાંય હર કરવાનું અને ઊંધું સી હોય તો એનું એ કરવાનું હર હોય તો એ જ કરવાનું અને કર્મ તરીકે હર આપ્યું હોય તો આપણે એનું કર્મ હિમ લખવાનું શું લખવાનું એ બસ બીજો કઈ ચાલવા નહીં હિમ સે તો હર સે બસ આટલું યાદ રાખવાનું હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ ટુમોરો my aunt will come to visit us she will come with her son
my brother. Also likes to play with him. बराबर अबे यहाँ पर तुमने की तो है making like this. Tomorrow. My uncle will come to visit us. बराबर आ रहे कस्टर बात कर रहे हैं तुमने क्यों? क्या बात समझ रहे? Tomorrow नाउ दे काले my aunt अपने मारा था कि will come अपने आउसे to visit अपने मुलाकात ले वा us अपने कमान. आउटे काले मारा था कि हमारी मुलाकात ले वा आउसे हमारी मुलाकात ले आउसे. बराबर she will come with her son. She अपने ते ने will come अपने आउसे with her son अपने नातिकरा साथ ये नातिकरा साथ है आउसे. He is a nice boy. बराबर है ना दिखरो ये अपने ते इस अपने छे a nice boy अपने सरस एक सारो छोकरो छे. My brother, Arohai, also likes अटले के कौन पसंद करे छे to play अटले रमवान with him अटले निस्ता है. मारा भाई ने पढ़े कि निस्ता है रमू गमे छे. ये बात माँ है. तो अब यहाँ छोड़. Begin like this मासू के दो है कि tomorrow my uncle यहाँ छिया आज का तो ऐने बंदे सुन करे लो छे uncle. तो आपने छिया स्त्रीलिंग को या पुल्लिंग कर दो काका ने बदले काकी ने बदले काका लगवा दो आंटा तो इन्हें बदले अंकल विल कम टू विजिट विद अस. टुमारो माय अंकल विल कम टू विजिट अस. आउटिंग का लेना काका हमारी मुलाकात लेवा आउसे. अबे काका मैं कहीं हैं सो सर्वनाम गोत्रा से सिंह सुधा ये नहीं हूँ परवानु सी तो अपने यह सी है तो इन्हें बदले सुखा सुखी ए विल कम विद जो ऐसा मुझसे कर्म से सॉरी समर्थक रूप से तेनों देख रहो. बराबर तो ऐसा सी है तो अटले हर्ष है तो ऐसा ही छे तो इन्हों संबंधक रूप से था इच्छुआएं इन्हों संबंधक रूप से था से इस सन ये ना ऐसा सन था से डॉटर सन अटले देख रहो नापे करवानू डॉक्टर D A U G H T E R डॉक्टर ये नतीकरा नतीकरी साथे आउसे. अब पाचू अब नतीकरी विषय आवाज के बोलवाने तो यहाँ सो आउसे सी सी इज अ नाइस बॉय नो के भाई सो क्या है बॉय बॉय तो गर्ल she is a nice girl. तेरी एक सारी छोकरी छे. my brother brother नो सो खासे sister. my sister also likes to play with her. इम नो खासे her. बराबर आगे से आपने फेरफार करवाने करता कर्म और संबंध रूप में खास ध्यान रखवानु एमा भूल थाय नहीं. हिनु से हिनु हर हिनु हर हिन सेल्फ नु हर सेल्फ तो एम ऊंधु आ पेरेग्राफ में आयो ज्यां से हतो यहाँ ही कहो पछी संबंध रूप तरीके हर हतो यहाँ आपणे शुं कहो हिज. बराबर छे अहीं हर सन हतो तो आपणे हिज सन ने बदले डॉटर कहो एनी दीकरी. पछी एवी ज रीते अहीं हिनु से कहो अहीं कोई हतो तो गर्ल कहो पछी माय ब्रधर ने बदले माय सिस्टर कहो अने छेले कर्म छे विथ हर तो आपणे अहीं तो हिम तो एम शुं कहो आपणे हर. ओके त्यार पछी नो बीजो पेरेग्राफ लईए.
Monday a man said to his wife, a man like Manase said to his wife, if what एक पुरुष से एक पत्नी ने कही बराबर आपने उन लोग क्या एक स्त्री है ना पति ने कही तो के जो तो के लास्ट नाइट अ लायन केम अ लायन लाइक सीन केम मतलब आयो इनटू द विलेज इनटू The village એટલે ગામમાં કઈ રાત્રે ગામમાં એક સિંહ આવ્યો હતો બરાબર એમ કીધું તો આપણે શું કહેશું કે ગઈ રાત્રે એક સિંહ ગામમાં આવી હતી સિંહને બદલે સિંહ આવ્યો ઓલ વુમેન વેર ટાઈગર ઓલ વુમેન વેર ટાઈગર બધી જ સ્ત્રીઓ ડરી ગઈ હતી તો આપણે એને બધે ક્યાં બધા જ પુરુષો ડરી ગયા હતા ધ સર્પન્ટ્સ નાઇસ ધ સર્પન્ટ્સ નાઇસ નાઇસ એટલે શું થશે પત્રીછી બરાબર આપણે અહીંયા લેવાનું પત્રીછો સરપંચનો પત્રીછો એમ કેવા કેમ આઉટ એટલે બહાર આવ્યો વિથ હર સ્ટીક એટલે લાકડી સાથે ઇન હર હેન્ડ જો આ વાક્યમાં એમ કીધું કે સરપંચની પત્રીજી છે એના હાથમાં લાકડી લઈ અને બહાર આવી તો આપણે એમ કે સરપંચ નો પત્રીજો એના હાથમાં લાકડી લઈ બહાર આવી તો અહીંયા બિગિન લાઈક ધીસ માં કીધું હશે બંટે અ મેન ને બદલે શું લખ્યું હશે અ વુમન આવી રીતે તમને સૂચના આપી વન ડે One said to her husband, "Whatever, I'll give you some instruction after this." The prayer, perhaps, also men never less will also women. એક દિવસ એક સ્ત્રીએ તેણીના પતિને કહ્યું હિઝ વાઇફ હતું એને બદલે હર હસબન્ડ જેના પતિને કહ્યું ગઈ રાત્રે ગામમાં એક સિંહ આવી હતી અ લાયન કેમ ઇન ટુ ધ વિલેજ એટલે કે ગઈ રાત્રે ગામમાં એક સિંહ આવ્યો હતો એને બદલે આપણે અહીંયા કહેશું ગઈ રાત્રે ગામમાં એક સિંહ આવ્યું લાયનેસ લાયનેસ એટલે શું થશે સિંહ કેમ ટુ ઇન ધ વિલેજ ગામમાં એક સિંહ આવી હતી પછીના વાક્યમાં એમ કીધું હે ઓલ વુમેન વેર ફ્રાઇટન બધી જ સ્ત્રીઓ ડરી ગઈ હતી એને બદલે આપણે કે શું બધા પુરુષો ડરી ગયા હતા તો વુમન ને બદલે મેન પછીના વાક્યમાં છેલ્લા વાક્યમાં કીધું હે ધ સરપંચ લાઈફ કેમ આઉટ વિથ અ સ્ટિક ઇન હર હેન્ડ સરપંચની પત્રીજી એના હાથમાં લાકડી લઈ અને બહાર આવી તો આપણે અહીંયા પત્રીજાનો સ્પેલિંગ લખશું નેવ્યુ અને અહીંયા હિઝ હેન્ડ બરાબર સંબંધક રૂપ આવશે ઇન હિઝ હેન્ડ હરનું હિઝ થશે ત્યાર પછીનો પેરેગ્રાફ
Look at that leg. Whatever thinking like this man, it was a look at that lady look as a gentleman. Pela purus same jo. Whatever look at that lady, there is three same jo. Look at that gentleman. Pela purus same jo. She is a popular author. She is a popular lokpriya author. Lekhika teni ek lokpriya lekhika chhe. To aapne em kesu te ek lokpriya lekhak chhe. She nu shu thashe? He is a popular author. Ahiya author no spelling. His, her father was a well-known poet. Her father એટલે તેણીના પિતાજી was એટલે હતા well-known એટલે જાણીતા poet એટલે કવિ. તેણીના પિતાજી એક જાણીતા કવિ હતા. તો આપણે તેના પિતાજી સંબંધક રૂપ મૂકતું જો અહીંયા her છે her નું his સંબંધક રૂપ his થશે. His father was a well-known અહીંયા poet. Sorry, father no mother has yo. Any mother was a well-loved words. Chinese poetry now. Her nephew is a good poet. Even ઉપરાંત અર નેવ્યુ તેનો ભત્રીજો ઇસકલે છે ગુડ પોઈન્ટ એક સારો કવિ છે તો અહીંયા ભત્રીજો તેનો ભત્રી એટલે એટલે કે શું કેની ભત્રીજી ઇસ નીસ એન આઈ સી ઈ એટલે આપણે આ કરતા ટેલિગ્રામ માં આવ્યો તો સ્પેલિંગ એન આઈ ઈ સી નીસ એટલે ભત્રીજી ઇસ એટલે છે ગુડ પોઈન્ટ સારી કવિત્રી છે the waiters was standing
cities of Boston, Maine. Near the gate of the hotel. Mistress thank the God. The waiter is boss. Mistress. The waitress was standing near the door. The waitress. Waitress ka kya hai che hotel ka kaam karti hui kirasman naam ke barabar purush hoy to aapne ne waiter thai stri hoy to waitress thai ya the waitress was standing at the door near the door at the darwaza nahi વેઇટરેસ છે દરવાજા નજીક ઊભી હતી તો આપણે અહીંયા શું કહેશું વેઇટર દરવાજા નજીક ઊભો હતો વેઇટર હ અહીંયા શું આવશે વેઇટર નો સ્પેલિંગ વેઇટર વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર સી સો અ પર્સનમેન નિયર ધ ગેટ ઓફ ધ હોટેલ સી એટલે તેણી સો એટલે જોયો અ પર્સનમેન નિયર ધ ગેટ ઓફ ધ હોટેલ હોટેલના દરવાજા નજીક નિયર એટલે નજીક ધ ગેટ એટલે દરવાજો ઓફ ધ હોટેલ હોટેલ હોટેલના દરવાજા નજીક તેણે એક વોશરમેન વોશરમેન એટલે ધોબીને જોયો તો આપણે એમ કહેશું કે તેણે હોટેલના દરવાજા નજીક એક ધોબણને જોઈ બરાબર કયા સીન થશે હી હી સો અ વોશર વુમેન શું થશે વોશર વુમેન મેનને બદલે વુમેન near the gate of the hotel hotel na darwaja nachi joyo she informed her mistress about him she atle tene informed atle ke chaan kai her mistress mistress atle eni sekhani malkin about it atle ena vise ene eni sekhani eni malkin ne chaan kai taya એને તેના શેઠને જાણ કરી નિયમ કે તો હીનો સીનો હી એ ઇન્ફોર્મ્ડ હિઝ માસ્ટર સોતાસે હિઝ માસ્ટર અબાઉટ ઇટ એને એના વિશેના માલિકને જાણ કરી એના શેઠને જાણ તો મિસ્ટરેસ એટલે કે માલકીને એના શેખાણીએ સ્નેહિત હર ડોટર એની દીકરીને મોકલી તો ફેચ એટલે લઈ આવ્યા તો વોશરમેન એટલે ધોબી એની માલકીને એની દીકરીને ધોબીને અંદર લઈ આવ્યા ફેચ એટલે શું કહે છે એટલે ખેંચી લાવવા દોરી લાવવા કહ્યું તો અહીંયા માસ્ટર આવશે ધ માસ્ટર સેન્ટ હિઝ અરનો એ અને ડોક્ટર નો ડોક્ટર એટલે દીકરી તો સન એટલે દીકરો
કુતરાને કહ્યું બરાબર ટોકે છે એટલે લઈ આવ બોસર મેન છે એટલે માટે બોસર બોસર વુમન રોપણને અંદર દોરેલા અંદર ખેંચી લાવવા માટે એના દીકરાને એના નાની જીવ કહ્યું